ઠરાવમાં થી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં રાજેન્દ્ર નગર સોસાયટીમાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી. લગ્ન મંડપમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ચાલુ ભોજન સમારંભમાં અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ. લગ્ન પ્રસંગમાં પીવાના પાણીની મિનરલ વોટર બેગો વડે આગ બુઝાવવાના સ્થાનિકોએ પ્રયત્ન કર્યા. નગરપાલિકા ફાયરની ટીમની જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગમાં કાબુ મેળવ્યો. તમને જણાવી દઈએ કે દરજી સમાજના લગ્ન પ્રસંગે મંડપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સંબંધના અશોક વધુ વિગતો આપી રહ્યા છે. શું વિગતો? જી હિના, વાત કરવામાં બનાસકાંઠાની. બનાસકાંઠામાં હાલમાં લગ્નની મોસમ ખૂબ જોરમાં ચાલી રહી છે. તેમાં પણ ઉનાળાની એકદમ ગરમીના લીધે કેટલીય જગ્યાઓ આગ લાગવાના સિલસિલા યથાવત છે. એવો જ બનાવ આજ સરહદની રાજેન્દ્રનગર સોસાયટીમાં જોવા મળ્યો, જ્યાં લગ્ન પ્રસંગમાં લગભગ 200 લોકોનું જમણવારો ચાલુ હતો. ત્યાં જ લગ્નના રસોડામાં અચાનક કોઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, જેમાં મંડપનો 7-8 લાખ રૂપિયાનું મંડપ 7-8 લાખ રૂપિયાનું નુકસાન આવ્યું. તેમજ રસોડામાં રાખેલી તમામ ઘરવખરી બગીને ખાક થઈ ગયેલી છે. જે આ આગના લીધે આકાશમાં એકદમ ધુવાડાના ગોરડે ગોટા ઉઠ્યા છે. જે આગને લઈ લોકોમાં હાલ તો નાસભાગ ચાલુ છે. જે નગરપાલિકાની ટીમ આગ બુઝાવવા માટે ટીમો હાજર કરેલી છે. જી બિલકુલ. અશોક, કોઈ જાનહાનિના સમાચાર છે કે કેમ? હાલમાં તો કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી અને હાલમાં થરાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે અને આગ બુઝાવવા માટેની જે નગરપાલિકાનું ફાયર બ્રિગેડ છે તે પણ ઘટનાસ્થળે હાજર છે. હાલમાં તો આગને કાબૂમાં લેવામાં આવી છે, પણ હજુ કોઈ મોટી જાનહાનિ થઈ એવું કોઈ જાણવા મળ્યું નથી. જી બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ. તો થરાદની રાજીવનગર સોસાયટીમાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી. ચાલુ ભોજન સમારંભમાં અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ. મિનરલ વોટરની બેગો વડે લોકોએ આગ બુઝાવવાના પ્રયત્ન કર્યા હતા. નગરપાલિકા ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી. જાનહાનિના કોઈ અહેવાલ નથી. દરજી સમાજના લગ્ન પ્રસંગે મંડપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.